નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 19 બીજ કહે ખેડૂતની વાર્તા ભાગ 5 આપણે અગાઉના ભાગમાં રાસાયણિક ખેતર અને જંતુનાશક દવાઓના ઉપયોગના ફાયદા અને ગેરફાયદા સજીવ ખેતીના ફાયદાની આપણે માહિતી મેળવી હવે આપણે માહિતી મેળવીશું પાના નંબર 180 ઉપર ભાસ્કરભાઈની વાડી દહેરી ગામ તો અહીંયા ભાસ્કરભાઈની વાડી જે છે એની આપણે મુલાકાત લઈ લીધી છે અને તેનો અહેવાલ આપણે અહીંયા બતાવ્યો છે તો હવે અહેવાલમાં છે અને શું કહેવા માંગે છે એ પણ આપણે માહિતી મેળવીએ અમે દૂરથી નળિયેલના જળ જોયા બાપ રે એક નળિયેલના જળ પર કેટલા બધા નળિયે અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે પરંતુ વાડીમાં જોયું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા બધી જમીન પર સુકાયેલા પાંદડા જંગલી છોડ અને ઘાસ પાથરાયેલું હતું બરાબર એ શું કહે છે કે આપણે આજે અહેવાલ લખ્યો છે ત્યાં કહે છે કે આપણને એવું લાગ્યું કે બધા પકવીને રાસાયણિક વસ્તુ છે ખાતર છે દવા છે એનાથી એને પકવીને બનાવ્યા છે પણ ખરેખર ત્યાં જોયું તે બધું જોઈને બધા શું થઈ છે આશ્ચર્યચકિત થઈ જાય છે કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવ જંતુ ખાઈ ગયા હશે ક્યાં ક્યાં ક્રમબેરંગી પાંદડાવાળા છોડ જોયા આવું કેમ થયું હશે ભાસ્કરભાઈએ કહ્યું આ ક્રોટોનનો છોડ છે તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમે ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે બરાબર અહીંયા આપણને છે ને માહિતી આપી છે ભાસ્કરભાઈએ આપણને ક્રોટોનની માહિતી આપી છે કે તેમાં પાંદડા સુકા લાગે ત્યારે આપણને ખબર પડે કે તેને પાણીની જરૂર છે એટલે પછી એને પાંદડાને પાણી આપવામાં આવે તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સુકા પાંદડા ઘાસ સડવાથી અળસિયાવાળી જમીન ખૂબ જ સારી બને છે અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા ભાસ્કરભાઈએ જણાવ્યું અળસિયા જમીનને અંદરથી ખોદ્યા કરે છે તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે તેના કારણે જમીન પોચી બને છે તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકાય છે બરાબર એટલે આપણે શું કીધું છે અહીંયા અળસિયા પણ આપણે એવું કહીએ છે ને કે અળસ એ ખેડૂતના મિત્ર છે એમ આપણે કહીએ છીએ તો એનું જ આપણે મહત્વ આપ્યું છે કે અળસિયા શું કાર્ય કરે છે એ આપણને અહીંયા જણાવ્યું છે કે અળસિયા શું કરે છે જમીનને પોચી બનાવવાનું કામ કરે છે અને તેના કારણથી જ હવા અને પાણી એ સરળતાથી જમીન સુધી પહોંચે છે એટલે આ રીતે ભાસ્કરભાઈએ આપણને અહીંયા ખેતીને એટલે કે પાક વિશેની પણ આપણે સરસ માહિતી આપી છે પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી તેમણે બગીચામાં એક ખાડો ખોદી તેમાં અળસિયા રાખ્યા રસોડામાં વધેલો ખોરાક શાકભાજી અને ફળોની છાલ પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે બરાબર એટલે શું કર્યું એમને કે જે પણ શાકભાજીના અથવા તો જે ખોરાક જે વધ્યો છે ફળોની છાલ પાંદડા એ બધા શું કર્યું ખાડો ખણીને નાખ્યા અને અળસિયાએ શું કર્યું એને કુદરતી ખાતરમાં ફેરવ્યું અને કુદરતી ખાતરમાં ફેરવ્યા પછી એ બીજા છોડમાં પણ એ ઉપયોગી બન્યા અને આ રીતે ત્યાંનો વિકાસ પણ એટલે કે પાકનો પણ વિકાસ સારો થયો બજારમાંથી ખાતર લાવવું પડતું ભાસ્કરભાઈએ શું કીધું કે બજારમાંથી અમને ખાતર લાવવું પડતું નથી જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે બરાબર આપણને અહીંયા ખાતરમાં મફતમાં કેવી રીતે મળે બરાબર એક ત્યાં ખેતી કરતા વ્યક્તિ ખેડૂતોને પણ ખૂબ મહત્વ અને આના દ્વારા મળે છે પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા કેવા સ્વાદિષ્ટ ફળો હતા ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી જૂથના સભ્યો પ્રફુલ હંસા કૃતિકા ચિરાગ અને પ્રવીણ બરાબર આપણને શું બતાવ્યું છે આ જુદા જુદા જૂથના સભ્યો દ્વારા ભાસ્કરભાઈની વાડીની માહિતી આપણને અહીંયા આપેલી છે કે એમને પોતાની જે જમીન છે તેને ફળદ્રુપ કેવી રીતે બનાવી ચલો તો હવે એના પછી આપણે જોઈએ તો એમાં છે બાજરીના બીજની સફર એટલે કે એમાં છે કે ખેતરથી થાળી સુધી ચિત્રો જુઓ નીચે દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો એટલે કે અહીંયા આપણે ચિત્ર એકમાં બાજરીના ડૂંડા ખાંડણીયામાં રાખ્યા છે તેને સાંપેલા વડે ખાડવામાં આવ્યા છે જેનાથી ડૂંડામાંથી દાણા અલગ પડી જાય છે અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3માં જોઈ શકો છો આજે આમ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેશરથી કરવામાં આવે છે જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ ચિત્ર એકમાં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે બરાબર તો અહીંયા આપણને જો ચિત્ર પાના નંબર 181 પર આપણને શું આપ્યું છે
જુદી જુદી અહીંયા આપણે ચિત્રો અહીંયા આપણે આપેલા છે અહીંયા જો નંબર નંબર પણ મારેલા છે નંબર 1 2 3 4 5 6 7 8 ને 9 તો આ રીતે અહીંયા આપણે પૂછ્યું છે કે નંબર 1 માં તો અહીંયા નંબર 1 નો આપ્યો છે કે થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તો આમ તો જોવા જઈએ તો દાતરડાનો ઉપયોગ કરવામાં આવે અને જો ટેકનોલોજી સારી હોય તો કમ્બાઈન હાર્વેસ્ટર એ છોડને થડ સાથે કાપવામાં આવે છે અને ડુંડામાંથી અનાજ છૂટું પડી જાય અને પછી સ્વચ્છ અને છોડના ભાગ એ જે ભાગ છે એ ચારોને ખોરાક એટલે કે પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે એટલે આ રીતે આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ થાય છે પછી શું કહે છે કે ચિત્ર 4 માં તમારા વિચારે ચક્કીમાં શું થઈ રહ્યું છે ચક્કી એટલે કે ઘંટીમાં શું થઈ રહ્યું છે તો તમે જુઓ અહીંયા તમે આપણે ચોથું ચિત્ર આપ્યું છે ચક્કીમાં શું થાય છે તો કે અહીંયા આપણે બાજરી દળાય છે બરાબર અનાજ દળાતું હોય એનું આપણે અહીંયા ચિત્ર આપેલું છે તો આ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો એના પછી છે ચિત્ર 5 અને 6 માં કઈ પદ્ધતિથી કણક એટલે કે બંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે પાન નંબર એટલે કે 5 અને તમે 6 માં જુઓ આકૃતિ નંબર 5 માં આપણે શું આપ્યું છે લોટ આપ્યો છે બરાબર એમ છૂટતો અને જ્યારે આકૃતિ એટલે કે ચિત્ર 6 માં આપણે બંધેલો લોટ આપેલો છે એટલે કે શું કરવામાં આવ્યો હશે તો કે બાજરીના લોટને એને આપણે એક વાસણમાં કાઢવામાં આવ્યો અને હાથથી પછી શું કરવામાં આવ્યું હાથથી એને અંદર પાણીમાં પાણી નાખવામાં આવ્યું અને પછી એને શું કરવામાં આવ્યું ગૂંદવામાં આવ્યું અને પછી શું થઈ ગયું સરસ એને કણક એટલે કે લોટ બંધાઈ ગયો તો એવી જ રીતે આગળ પણ પ્રશ્ન છે કે ચિત્ર 1 થી 9 જુઓ તો તેના આધારે એક નોંધ તૈયાર કરો અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે બરાબર તો એના અહીં તમારે શું કરવાની છે અહીંયા પ્રક્રિયા તમારે જોવાની અને એ પ્રમાણે તમારે લખવાનું કે ચિત્ર 1 માં તો સૌથી પહેલા આપણે જોયું કે શું કરવામાં આવ્યું તો કે એમાં બાજરીને ઉગાડી અને તેના ડુંડા એના કાપી લેવામાં આવ્યા બીજામાં પછી ખાંડવામાં આવ્યા તેના પછી એને જુદો કરવામાં આવ્યો પછી શું કરવામાં આવ્યું તો કે આ જે ચિત્ર 4 માં તેને આ બધા જે છૂટા બાજી કર્યા છે એને પહેલા દળ લોટને દળવામાં આવ્યો પછી લોટ કેવો થઈ ગયો પછી આપણે એની કણક બનાવી અને કણક બનાવીને પછી રોટલી અહીંયા પહેલા આપણે હાથ પર બનાવીએ છીએ ને એવી રીતે આપણે દાદી અથવા મમ્મી તો એવી રીતે અહીંયા પહેલા એના રોટલા બનાવવામાં આવ્યા પછી તવા પર શેકવામાં આવ્યા અને પછી નવમાં ચિત્રમાં એ શું થઈ ગયો એ બાજરીનો રોટલો જે છે એ તૈયાર થઈ ગયો તો ચાલો તૈયાર થઈ ગયો એટલે પછી તમારે શેક્યો એટલે પછી તમે પીરસી અને ખાવા માટે તૈયાર થઈ ગયો બરાબર તો આ રીતે તમારે ચિત્રની પણ તમારે ચિત્ર જોવાના અને એના આધારે તમારે યાદી લખવાની એના પછીનો આપણને પ્રશ્ન આપ્યો છે કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો આમ આપણા ખોરાકમાં તો ખરેખર જોવા જઈએ તો ઘણા બધા બદલાવ થઈ ગયા છે પહેલાના સમયમાં બધા શું ખાતા હતા રોટલા જ ખાતા હતા પણ હવે બધા શું થઈ ગયા છે રોટલી ખાતા થઈ ગયા છે હવે જોવા જઈએ કે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે અને વડીલો પાસેથી આપણે જો જાણ્યું હોય તો ખેતરમાં પહેલા બળદગાડા વડે ખડામાં લાવવામાં આવતા તેમાં અનાજ મેળવવામાં આવતું અને આધુનિક યંત્રો દ્વારા ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવતું અને પહેલાના લોકો હાથથી ચાલતી ઘંટીથી શું કરતા હતા લોટને દળો એટલે કે જે અનાજમાંથી લોટ કરતા હતા એટલે કે બે ગોળ પથ્થર વચ્ચે અનાજને દળી અને લોટ બનાવવામાં આવતું હતું અને ઘરે જ ઇલેક્ટ્રોનિક ઘરઘંટી રાખીને અનાજ દળવામાં આવતું અને તૈયાર હવે જોવા જઈએ તો પેકેટ શું મળે આપણને અનાજના જે પણ લોટ હોય એના પેકેટ આપણને તૈયાર મળે છે અને બાળક કદાચ અનાજને ઓળખી પણ શકતો નથી હવે જોવા જઈએ તો અનાજની ઓળખ રહી નથી પહેલાના સમયમાં ખોરાક કરતા અનાજની પેઢી ખોરાકમાં ઘણો બધો બદલાવને અંતર જોવા મળે પહેલાની પેઢીને અત્યારે ખોરાકને લઈને જોવા જઈએ તો ઘણો અંતર જોવા મળે છે કે અત્યારે જોવા જઈએ તો ખોરાકને આપણને ક્યાં મળે પેકિંગમાં જ મળે એટલે કે એ બધાને પસંદ હોય છે ખોરાક એટલે કે કયા તો કે નૂડલ્સ પાસ્તા બ્રેડ નાસ્તા પડીકા એ જ બધાને વધુ પસંદ હોય છે પણ પહેલાના સમયમાં એ અનાજની જ વસ્તુ બધા બનાવતા હતા અને એનો જ ઉપયોગ કરતા હતા આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે અત્યારના સમયમાં બધાને ભોજન બનાવવું શું લાગે છે ખૂબ કઠિન કાર્ય લાગે છે લાંબા ગાળે કદાચ એ પણ આપણે શું થઈ જશે જે મશીનરી છે એના કારણથી ટેકનોલોજીના કારણથી આપણે એ પણ ભૂલી જઈશું અને આજની પેઢી કરતા બહારના રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વધુ પસંદ કરે છે હવે અત્યારે આપણે જોવા જઈએ તો ઘરનું કોઈને જમવાનું ભાવે છે ખોરાક ભાવે છે ભાવતો નથી બળદ બધાને જમવાનું ભાવે છે
પછી આગળનો પ્રશ્ન છે જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે શું તો શું થાય આમ તો જોવા જઈએ એક જ પ્રકાર બધા જ ખેડૂતો એક જ કામ કરે બરાબર તો કે બધા ધારો કે જો કપાસ વાવતા હોય તો બધા કપાસ જ વાવે ઘઉં વાવતા હોય તો ઘઉં જ વાવે તો કેવી પરિસ્થિતિ થાય તો જો બધે એક જ પ્રકારનું બીજ બધે મળી રહે ને એટલે તો કે આમ તો બધી ઘણી બધી મુશ્કેલી ઊભી થાય એટલે કે બધાને બધી જુદી જુદી વસ્તુઓ ખાવા મળે ખાવા ન મળે અને આપણે બધાને એક જ પ્રકારની અને અનાજની બનેલી વસ્તુઓ ખાવા મળે આપણને એક જ પ્રકારની વસ્તુ ખાવા મળે તેના કારણથી આપણને ખોરાક ભાવે નહીં અને ખેડૂતોને પણ ખેતીની આવકમાં આવક સારી મળે નહીં અને ઉત્પાદનો ઉત્પાદન વધુ હોય અને ભાવ શું થાય નીચા થાય એક જ વખતનું ઉત્પાદન એક જ વસ્તુનું આપણે અનાજ વાવતા હોય તો એ જ પ્રકારના અનાજ મળે પણ એનો ભાવ પણ કેવો થાય ઉત્પાદન તો વધુ થાય પણ એનો જે ભાવ છે એ કેવો મળે નીચો મળે અને લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય બરાબર એક જ પ્રકાર તમે રોજ સવાર સાંજ દાળ ભાત ખાતા હો તમે એ જ ખાઓ તો તમને ખાવાનું ભાવે ના ખાવાનું ભાવે નહીં તો આ પ્રમાણે જુદી જુદી પરિસ્થિતિ પણ આપણને ઊભી થાય છે તો ઘણી વખત આપણે આપણા સમાચાર પત્રમાં પણ આપણે ખેતી અને ખેડૂતો વિશેના પણ ઘણા બધા અહેવાલો આવતા આપણે જોયા હશે બરાબર તો આ અહેવાલો તમારે શું કરવાના છે એ પેપરમાંથી કટિંગ કરીને તમારે સાચવીને રાખવાના છે કે અમુક વખત આપણે જોયું હશે કે ભારતની કેરી અને અમેરિકા સાથેના સંબંધોમાં નવી મીઠાશ લાવશે બરાબર કેરી શું થાય નવી મીઠાશ લાવે એવા પણ સમાચાર આવ્યા હોય કે સારો પાક આવ્યો હોય એની પણ આપણને માહિતી મળી હોય ભાવ વધ્યો હોય કે ઘટ્યો હોય એના પણ અહેવાલ આપણને સમાચાર પત્રમાં જોવા મળે છે તો આ બધી જ માહિતી તમારે નોટબુકમાં લખવાની છે આ સાથે આપણે ભાગ પાંચ અને પાઠ આપણો 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા એ અહીંયા પૂર્ણ થાય છે.